भारतीय जनता पार्टी जो शहर राज्य समेत भारत वर्ष की इस समय अगुवाई कर रही है, तब शहर के भाजपा मुख्यालय पे प्रदेश महामंत्री शब्दशरण ब्रह्मभट्ट के हाथों से ध्वजारोहण किया गया। इस वक्त शहर भाजपा के कार्यकर्ताओं समेत आला नेताओं की उपस्थिति देखी गई। सांसद व प्रमुख रंजनबेन भट्ट समेत कई नेताओं ने आज शहीदों को याद करने के साथ प्रधानमंत्री नरेंद्र मोदी एवं केंद्रीय गृह प्रधान अमित शाह की अहम पहल को याद किया और भारतवर्ष को कश्मीर समेत विकास की राह पे आगे बढ़ाने की अपील की। भाजपा के सभी कार्यकर्ताओं में आज अनोखा जोश देखा गया। आज देश की आजादी 73वां दिवस निमित्त 73वां वर्ष में प्रवेश निमित्त हूँ तमाम मित्रों ने तमाम देशवासियों ने मारी हार्दिक शुभेच्छाओं आपू छू। આજે આઝાદીના પર્વની સાથે સાથે રક્ષાબંધનનો પણ પવિત્ર દિવસ છે ત્યારે દેશના તમામ લોકોને ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનના તહેવારની પણ શુભેચ્છાઓ આપું છું। આ દેશની આઝાદીને 73 વર્ષ થઈ રહે છે ત્યારે આ આઝાદીનું પર્વ આપણા માટે એટલા માટે પણ મહત્વનું છે કે આજે 15મી ઓગસ્ટે પહેલી વખત કાશ્મીરમાં જમ્મુમાં લેહ લડાખમાં સાચા હાથમાં સ્વતંત્રતા સાચા હાથમાં આઝાદી એનો અનુભવ એ ત્રણે ત્રણ પ્રદેશની જનતાને થયો છે। હું નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની સરદાર અને ગાંધીની કહેવાય તેવી જોડીને લાખ લાખ અભિનંદન આપું છું। 73મા સ્વાતંત્ર્ય પર્વની વડોદરા લોકસભાના તમામ નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આજનો દિવસ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ છે તો તમામ ભાઈઓને પણ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। 73મો સ્વાતંત્ર્ય પર્વ એટલે હું એવું કહું તો પણ ખોટું નથી કે 370ની કલમ શૂન્યને બાજુ પર કરી અને 37ને ઊંધા કરીએ તો 73 થાય અને આ 73ના સ્વાતંત્ર્ય પર્વના આગલા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ 17મી લોકસભામાં 370ની કલમ 35A જે નાબૂદ કરવામાં આવી અને ત્યાર પછીનો આ સ્વાતંત્ર્ય પર્વ એટલે ભારત દેશ માટેનો આ ઐતિહાસિક સ્વાતંત્ર્ય પર્વ છે એવું ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે અને પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સાંસદ તરીકે હું કહીશ। વડોદરા લોકસભાના તમામ મતદારોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, સાથે રક્ષાબંધનનો પવિત્ર તહેવારની પણ તમામ ભાઈઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું। પ્રાર્થના પણ કરું છું કે મારા ભાઈઓ ખૂબ દીર્ઘાયુષ્ય સાથે જીવનમાં આગળ વધે, સ્વાસ્થ્ય સારું રહે અને તેઓ પોતે પણ પોતાનું જીવન રાષ્ટ્રમાં સમર્પિત કરીને આગળ વધે એવી આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા। ધન્યવાદ। એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબ્સ્ક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે।